नमस्ते, सुप्रभात। आपणे आठमा धोरणनी अंदर पहेलो पाठ छे एनी शुरुआत करी दी। एनी अंदर अगाउना वीडियोनी अंदर आपणे जोयुं हतुं के सिराज उद दौला 1756 માં સિરાજ ઉદ દૌલા તત્કાલ તરત જ અમુક પરિસ્થિતિને કારણે બંગાળના નવાબ પદ ઉપર આવ્યા। તો જ્યારે સિરાજ ઉદ દૌલા બંગાળના નવાબ બન્યા એટલે એની અંગ્રેજો ઉપર છે એ ઢાક હતી એ સમયે, કે અંગ્રેજો સિરાજ ઉદ દૌલાને પસંદ કરતા ન હતા। તો સિરાજ ઉદ દૌલા જ્યારે બંગાળના નવાબ બનીને આવ્યા એટલે એને અંગ્રેજો માટેનો એક ફરમાન બહાર પાડ્યો, જે ફરમાનની અંદર અંગ્રેજોને નીતિ નિયમ પ્રમાણે વેપાર કરે નકર વેપાર કરવાનું બંધ કરી દે, આવું કહેવામાં આવ્યું કે જે વેપારના નીતિ નિયમ છે એના મુજબ વેપાર કરે, આડેધડ વેપાર કરે નહીં। કેમ કે અંગ્રેજોને કરમુક્ત વેપાર કરવાની જ્યારે છૂટ મળી ભારતની અંદર, કરમુક્ત વેપારની છૂટ એ કેમાં, તો કે બંગારા પ્રાંતની અંદર। તો બંગારા પ્રાંતમાં કરમુક્ત વેપારની જ્યારે છૂટ મળી એટલે અંગ્રેજો છે એ કંપનીના વેપાર કરતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કાર્ય કરતા એટલે કંપનીના કામદાર તરીકે પણ વેપાર કરતા અને પોતાનો વ્યક્તિગત વેપાર કરમુક્ત કરતા, વ્યક્તિગત વેપારની અંદર કર આપતા નહીં। એકાએક બંગાળની આવકની અંદર પણ ઘટાડો આવ્યો કરની અંદર, એટલે સિરાજ ઉદ દૌલાએ કંપનીને નીતિ નિયમ મુજબ વેપાર કરે એવો ફરમાન બહાર પાડ્યો। પણ આ જે ફરમાન બહાર પાડ્યો એની કોઈ ધ્યાનમાં છે એ કોઈ બાબત છે એ કંપનીએ લીધી નહીં, અને એ ફરમાન છે એ કંપનીએ સ્વીકાર્યો નહીં। જ્યારે કંપનીએ એ ફરમાન ન સ્વીકાર્યો એટલે સિરાજ ઉદ દૌલા અને કંપની વચ્ચે છે એ યુદ્ધ થયું, અને એની અંદર 15 જૂન 1956 આની અંદર જ્યારે ફોર્ટ વિલિયમ કિલ્લો જે બાંધ્યો હતો અને ફરતે કિલ્લાની ફરતે છે એ દિવાલ કરી હતી, કોઠી સ્થાપી હતી હુગલી નદીના કાંઠે વેપાર કરવા માટે, એ વેપારની જે કોઠી છે એની ફરતે કિલ્લેદારી કરવાની મનાઈ હતી, છતાંય અંગ્રેજોએ છે એ આ કિલ્લેદારી કરી અને ફોર્ટ વિલિયમ કિલ્લો છે એને નામ આપવામાં આવ્યું હતું। તો આ ફોર્ટ વિલિયમ કિલ્લા ઉપર છે એ સિરાજ ઉદ દૌલાએ આક્રમણ કરી દીધું અને એ ફોર્ટ વિલિયમ કિલ્લો છે એ તોડી નાખ્યો, એની ફરતી દિવાલો છે એ તોડી નાખી, અંગ્રેજોને છે અહીંયા બંદી બનાવી દીધા। ત્યાર પછી સિરાજ ઉદ દૌલાએ જે કોલકાતાની અંદર ફોર્ટ વિલિયમ કિલ્લાની અંદર કર્યું, જે કાર્ય યુદ્ધ કર્યું અને એ યુદ્ધની અંદર છે એ અંગ્રેજોની હાર થઈ, એટલે આ સમાચાર એ મદ્રાસની અંદર ચેન્નઈ સુધી પહોંચ્યા। અંગ્રેજો છે એ ભારતના બીજા અન્ય પ્રદેશો ઉપર પણ વેપાર કરતા હતા, ત્યાં પણ એને એનું સૈન્ય દળ છે એ ઊભું કર્યું હતું, કિલ્લા બાંધ્યા હતા, ઘણી બધી જગ્યાએ છે એ કોઠીઓ સ્થાપી હતી। તો આ સમાચાર છે કે ફોર્ટ વિલિયમ કિલ્લો છે એ સિરાજ ઉદ દૌલાએ છે એ તોડી નાખ્યો, આ સમાચાર છે એ મદ્રાસ ચેન્નઈમાં પહોંચ્યા, અને ચેન્નઈની અંદર છે એ કાર્ય કરતા રોબર્ટ ક્લાઇવ, આ રોબર્ટ ક્લાઇવ છે એને પોતાના નેતૃત્વની અંદર એટલે પોતે એક સૈન્ય દળ લઈ અને કોલકાતા આવી પહોંચ્યું। કોણ? તો કે રોબર્ટ ક્લાઇવ શું પોતાનું સૈન્ય દળ લઈ અને કોલકાતા આવી પહોંચ્યું। જ્યારે રોબર્ટ ક્લાઇવ કોલકાતા આવી પહોંચ્યો તો એને એની પહેલાં પૂર્વ તૈયારી કરી હતી, રોબર્ટ ક્લાઇવ જ્યારે કોલકાતા આવ્યો ત્યારે શું કરીને આવ્યો હતો, પૂર્વ તૈયારી કરીને આવ્યો હતો, એક કાવતરું રચીને આવ્યો હતો કે પ્લાસે આપણે યુદ્ધ કરી તો યુદ્ધની અંદર સિરાજ ઉદ દૌલાને હાર કેવી રીતે આપવી, આ અગાઉ છે એ નક્કી કરીને આવ્યો હતો। તો આ જે નક્કી કરેલું એનું કાવતરું છે, તો કાવતરાની અંદર એને શું કર્યું કે જ્યારે સિરાજ ઉદ દૌલાનો વિશ્વાસપાત્ર, તો કે માણેકચંદ, આ વિશ્વાસપાત્ર માણેકચંદને લાંચ આપી અને ખરીદી લીધો, એટલે આ એક કોલકાતાનો ઘણો બધો વહીવટ છે એ એને સોંપી દીધો, આ માણેકચંદ છે એને જ્યારે કોલકાતા છે એને અંગ્રેજોમાંથી મુક્ત કર્યું એટલે આને સોંપવામાં આવ્યું હતું ને આ એ અંગ્રેજોને સોંપી દીધું, એટલે અંગ્રેજોની એક તાકાત વધી ગઈ કે એના વિશ્વાસી વ્યક્તિ છે એ અંગ્રેજોના પક્ષની અંદર આવી ગયા। ત્યાર પછી એની સેનાનો સેનાપતિ એટલે કે મીર જાફર, સિરાજ ઉદ દૌલાની સેનાનો સેનાપતિ જેનું નામ હતું મીર જાફર, અને આ મીર જાફરને છે એ એવી લાલચ આપી કે તને બંગાળનો નવાબ બનાવશે,
जो सिराज उद दौला ने मारवामां मीर जाफर अंग्रेजोनी मदद करशे तो एने बंगाळनो नवाब बनावी देवामां आवशे। हवे तमे विचारजो के सेनानुं नेतृत्व करनार सेनापति उपर राजाने केटलो विश्वास होय, आखी सेनानुं नेतृत्व करवुं ई सेनापतिना हाथमां होय, युद्ध नीति घड़वी अने युद्ध केम लड़शे केम जीतशे आ बधुं समग्र आयोजन सेनानुं सेनापति करे, एनुं नेतृत्व छे ई सेनापति करे। तो युद्ध करवावाळी जे सेना छे एनुं नेतृत्व करनार सेनापति छे ई ज देशद्रोही निकळो, ઈ જ રાજાના વિરોધની અંદર નીકળો, એટલે યુદ્ધ જીતવાની શક્યતા અહીંથી જ પૂરી થઈ ગઈ। રાજા ગમે એટલું ઈચ્છે પણ સેનાપતિ એના વિરોધમાં હોય તો રાજાને યુદ્ધ જીતવું છે ઈ અશક્ય બને, ઈ રાજાને પણ પાછી સેના બીજી ઊભી કરી અને એક નવું આયોજન કરવું પડે કે જે સેનાને જે સેનાપતિને ન ખબર હોય। તો સેનાપતિ જ્યારે રાજાના વિરોધની અંદર કે દેશદ્રોહી થાય તો રાજા ઉપર છે ઈ ઘણી આપત્તિ છે ઈ આવી પહોંચે। પછી અહીંયાના સાહુકારો એને સામાજિક પણ અરાજકતા ફેલાવી હતી, સમાજની અંદર જે સિરાજ ઉદ દોલા છે એ કોઈ યોગ્ય રાજ્ય વ્યવસ્થા નથી સંભાળી શકતા એવું પ્રજાની અંદર પણ ફેલાવું હતું। તો એના માટે જગત શેઠ છે, રાય દુર્લભ છે, અમીચંદ છે, આ એ સમયના સાહુકારો હતા, આ બધાને લાંચ આપીને અંગ્રેજોએ ખરીદી લીધા। આ બધાને આપણે એ સમયના દેશદ્રોહી કહી શકીએ કે આ બધા દેશદ્રોહીને કારણે અંગ્રેજો છે એ આપણા દેશમાં પગ પેશો કરવા માટે છે એ ફેલાણા કે આ લોકોએ એ સમયે જો ભારત દેશનો સાથ દીધો હોત, બંગાળાનો સાથ દીધો હોત તો અંગ્રેજોની આ યુદ્ધની અંદર હાર થાત, પણ આ લોકો આપણા દેશમાં રહેવા છતાં પણ વિદેશીઓનો સાથ દીધો અને વિદેશીઓ આગળ લાંચ રિશ્વત લઈ અને લાલચમાં આવી અને વિદેશીઓની અંદર જઈ અને આપણા દેશ સાથે એને ગદ્દારી કરી એવું આપણે કહી શકીએ એ સમયના દેશદ્રોહીઓ। અત્યારે જોઈએ તો ત્યાર પછી તો કે અંગ્રેજો છે એને અગાઉ આ કાવતરું રચી લીધું પ્લાસીનું યુદ્ધ કરવાનું, પછી એને માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહતો એટલે ફ્રેન્ચોને રહેવા માટેના સ્થાનો, ફ્રેન્ચોને જ્યાં ફ્રેન્ચો રહેતા હતા એ સ્થાન ઉપર છે એ બંગાળામાં આક્રમણ કર્યું, ત્યાં આક્રમણ કર્યું એટલે તરત જ છે એ 23 જૂન 1757 મુશીરાબાદની અંદર પ્લાસીનું યુદ્ધ થયું। આ પ્લાસીના યુદ્ધની અંદર આપણે અગાઉ જ કે આ બધા લોકોને ખાસ કરીને તો કે મીર જાફર આ સેનાપતિ જ છે યુદ્ધનો નાયક કહી શકી, તો એ કોના પક્ષમાં હતો? અંગ્રેજોના પક્ષમાં હતો, એટલે આ યુદ્ધ છે એ યુદ્ધની અંદર છે એ નિષ્ક્રિય રહ્યો અને યુદ્ધની અંદર સિરાજ ઉદ દોલાની હાર થઈ। સિરાજ ઉદ દોલાની પ્લાસીના યુદ્ધની અંદર હાર થઈ એટલે બંગાળનો નવાબ છે એ મીર જાફરને બનાવી દેવામાં આવ્યો। જ્યારે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો એટલે તરત જ એને સિરાજ ઉદ દોલાની હત્યા કરી દીધી, એટલે સિરાજ ઉદ દોલાને મારી નાખ્યો અને અંગ્રેજોને શરત મુજબ છે એ સમયે 24 પડગડા વિસ્તારની જાગીરી સોંપી, 24 જેટલા ગામોની જાગીરી છે એ અંગ્રેજોને સોંપી દીધી, મોટો બધો વિસ્તાર, અને હવે અંગ્રેજો છે એ માલિક બન્યા, મોટા એક વિસ્તારના માલિક બન્યા જેની જાગીરદારી જમીનદારી એ એના હસ્તકે આવી ગઈ અને જકાત વગર બંગાળાની અંદર વેપાર કરવાની છૂટ આપી। શું કામ આટલું બધું કરવું પડ્યું? કેમ કે એને નવાબ બનાવવા માટે છે એ સાથ દીધો હતો, નવાબ બનવા માટે અને દેશ સાથે છે એ છેતરપિંડી કરવા માટે છે એને અંગ્રેજોનો સાથ દીધો અને આને કારણે છે એ આ જમીન અને આ મિલકત છે એ અંગ્રેજોના નામે કરવી પડી ને અંગ્રેજોને આટલી બધી છૂટછાટ આપવી પડી। શરૂઆતની અંદર છે જ્યારે મીર જાફર છે એ બંગાળાનો નવાબ બન્યો, બંગાળાની અંદર એને છૂટછાટ મળી ગઈ, ઘણી બધી જમીનનો વિસ્તાર મળી ગયો, પણ અંગ્રેજોને તો બંગાળા એક નહીં પણ સમગ્ર ભારત ઉપર છે એને તો રાજ કરવું હતું ને ભારતને ગુલામ બનાવવું હતું। તો શરૂઆતમાં એને બંગાળાના નવાબની અંદર આ મીર જાફરને રાખ્યો, થોડોક સમય થયો એટલે મીર જાફર સાથે અંગ્રેજોને થોડું ઓછું ભળવા લાગ્યું અને એની સામે વ્યક્તિ આવ્યો મીર કાસિમ, તો બંગાળાના નવાબ ઉપરથી મીર જાફરને અંગ્રેજોએ પદ ભ્રષ્ટ કરી નાખ્યો એટલે કાઢી નાખ્યો, એને બંગાળાના નવાબમાંથી કાઢી અને બંગાળાનો નવાબ બનાવ્યો મીર કાસિમને।
शुरुआत में मीर कासिम छे ई अंग्रेजों नुं कीधुं करतो हतो, पण ज्यारे मीर कासिम बंगाळनो नवाब बनी गयो एटले एने अंग्रेजोनुं कह्युं करवानुं बंध करी दीधुं, अने अंग्रेजोनी कोई पण बाबत नीति नियम उपर ध्यान आपवानुं बंध करी दीधुं। अंग्रेजो छे एने केवो राजा जोतो हतो, तो के गुलाम राजा जोतो हतो, कठपुतली जेवो राजा जोतो हतो, जे राजाना सिंहासन उपर बेसे पण कोई पण जातना नीति नियम छे ई एना नीति नियमनुं पालन करे नहीं, समग्र नीति नियम छे ई अंग्रेजोना पालन करे एवो राजा जोतो हतो। तो मीर कासिम छे एमां ई बाबतो शक्य न थई, तो ई समये मीर कासिम अने अंग्रेजो वच्चे तकरार थई, तो आने वळी पदभ्रष्ट करी नाखो। आने ज्यारे पदभ्रष्ट करी नाखो अने मीर जाफरने फरीथी नवाब बनावी दीधो, मीर कासिम ने नवाब पदेथी हटाव्यो एटले अवधना शरणे गयो, अवध पासे गयो मदद मांगी, तो अवधना नवाब मुगल सम्राट अने मीर कासिम एने 50,000 जेटलू सैन्य दल तैयार करी अने अंग्रेजो सामे युद्ध खेड्यु, अने जे युद्ध हतुं बक्षरनुं युद्ध, जे 22 ઓક્ટોબર 1764 ना रोज थी। आ लोकोनी 50,000 सेना हती, ओनी 7,000 अने 72 जेटली सेना हती। आ सेना वच्चे छे ई आ युद्ध थी, आ युद्धनी अंदर पण छे ई अंग्रेजोनी जीत थई, अने मीर कासिम अवधनो नवाब अने मुगल सम्राट आ त्रणेयनी हार थई। ज्यारे आ बक्षरना युद्धनी अंदर अंग्रेजोनी जीत थई एटले अंग्रेजोने त्रण राज्य एटले त्रण राजाओने हरावा, त्रण राज्यना त्रण राजाओने अंग्रेजोए हलाव्या हरावा, एटले त्रण जग्यानी सत्ता छे ए अंग्रेजोना हस्तके विधि वारावी, कायदेसरनी सत्ता छे एने प्राप्त थई। आना पछी बंगाळनो नवाब छे ने थोड़ाक समय पूरतो रॉबर्ट क्लाइव खुद बनी गयो, एने कोई भारतीय व्यक्ति ने नवाब बनाव्यो नहीं, अने बंगाळ बिहार अने ओरिसा आ त्रणेय राज्यनी दीवानी सत्ता बक्षरना युद्ध पछी, दीवानी सत्ता एटले महसूल उघरावानी सत्ता। अत्यार सुधी अंग्रेजों पासे केवी सत्ता हती के अंग्रेजों वेपार करे, कर मुक्त वेपार करे, जमीनना मालिको बन्या, तो हवे तो के बक्षरना युद्ध पछी दीवानी सत्ता अंग्रेजों पासे, एटले सामान्य प्रजा सामान्य बीजा वेपारीओ अने देशनी राज्यनी अंदर रहेता लोको जे कर आपवानी जे सिस्टम छे, आ कर एटले महसूल उघरावानी सत्ता छे ई अंग्रेजोना हस्तके आवी गई। ज्यारे आ महसूल उघरावानी दीवानी सत्ता अंग्रेजोना हस्तके आवी गई एटले एनो निधि भंडोर छे ई वधवा लाग्यो, निधि भंडोर एटले पैसानो खजानानो भंडोर छे ई वधवा लाग्यो, अने हवे एने शुं कर्युं, तो के नवाब पद ઉપર કોઈ પણ વ્યક્તિઓને રાખે જે તે રાજાઓને કે રાજાના સંતાનોને, પણ એને ફક્ત વહીવટી જવાબદારી નવાબની અથવા રાજાની, ઈ સિવાય કોઈ નહીં કે ઈ રાજ્યનો વહીવટ કરી શકે। રાજ્યની અંદર છે ઈ સેના સેનાપતિ, એક ઈ રાજ્યને બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવું, યુદ્ધ નીતિ આ બધું અંગ્રેજો નક્કી કરે। જ્યારે અંગ્રેજોને એ રાજાની સેનાની જરૂરિયાત પડે ભારતના ને ભારતના રાજા સાથે યુદ્ધ કરવા માટે, ત્યારે એ સૈન્ય દળ છે એને યુદ્ધ કરવા માટે જવાનું, એમાં રાજાનું કંઈ ચાલે નહીં, રાજા ખુદ ક્યારે યુદ્ધ કરી શકે નહીં, એવી શાસન વ્યવસ્થા એટલે ગુલામ રાજાને બેસાડવામાં આવતો, જેને અમુક ટકા કરવેરો દેવામાં આવતો જેનાથી રાજ્ય વ્યવસ્થા ચાલે, પણ રાજા રાજા મહેલ સિવાયના સામા વહીવટી બીજા કોઈ નિર્ણયો લઈ શકે નહીં, અને આ પ્રથા એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિ। નીતિ નિયમ જે અંગ્રેજોએ કંપનીએ બનાવ્યા છે એ પ્રમાણે ચાલવાનું, રાજા ખુદના કે ખુદના રાજ્યના કોઈ નીતિ નિયમ પ્રમાણે છે એ કાર્ય કરી શકે નહીં, એટલે બે શાસન પદ્ધતિ વ્યવસ્થા ઉપર, એક ભારતીય રાજા વહીવટી શાસન ઉપર, પણ ચાલે કોનું, તો કે અંગ્રેજોનું, અંગ્રેજોના નીતિ નિયમ પ્રમાણે એ રાજાએ વર્તન કરવું। હવે રાજાને ગુલામ બનાવ્યો કહેવાય, કઠપુતલી બનાવી કહેવાય, તો આ પદ્ધતિ એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ। આ પ્લાસીનું યુદ્ધ અને બક્ષરનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વના યુદ્ધ હતા, મહત્ત્વના યુદ્ધ એટલે અંગ્રેજોની સાથેનું પ્રથમ યુદ્ધ એટલે કે પ્લાસીનું યુદ્ધ, મહત્ત્વનું એટલા માટે કે અંગ્રેજોને પગ પેશો કરવા અને સમગ્ર ભારત ઉપર રાજ કરવાનું આ પહેલું સ્થાન, એના પહેલાં પગથિયા આપણે આને કહી શકીએ।
जो प्लासीना युद्धनी अंदर बंगारानी अंदर तो के 40-50 हज़ार लोग युद्धना मैदाननी अंदर युद्ध करता था। ई सीवायना तो बंगारा ई समय खूब मोटू प्रांत एटले मोटू राज्य हतु। ई राज्यनी अंदर 40-50 हज़ार लोग छे ई युद्ध करता था। तो ई सीवायना तो के 2-3 करोड़ लोग राह जोता था कि युद्धनु परिणाम शू आवे छे। शा माटे? जो ई बधा ज लोको युद्धनी अंदर जोड़ाई गया होत तो के अहीं थी ज अंग्रेजों छे ई भारत देश छोड़ीने चाल्या जात। सिराज उद दौला बंगारानो नवाब छे, एनी साथे बधा बीजा नवाबो छे अथवा बीजा राजाओ छे, एने अंग्रेजों ने देश निकाल करवा माटे छे, ई साथे मळी अने युद्ध कर्युं होत तो, केम के भारत तो घणो मोटो देश हतो, तो भारतना अन्य प्रदेशों राजा अन्य सैन्य दल एने पर साथे मळी अने युद्ध कर्युं होत तो पण आ युद्ध आपणे जीती जात अने अंग्रेजो छे ई भारत में आगर सत्ता जमावा माटे छे ई मजबूत बनत नहीं। अहींथी अंग्रेजो छे ने मजबूत थई गया, एने सैन्य दल वसायू, राज्य व्यवस्था पोताना हस्तक लई लीधी, घणा बधा जग्याए बधी जग्याए अहींया 3 राज्यनो करवेरो पोताना हस्तके लई लीधो, એટલે કે રાજા જેવું શાસન છે એ અંગ્રેજોના હાથની અંદર અહીંયા આવી ગયું। કોને કારણે? કેમ કે આપણે બધા એક થઈને દેશ માટે નહોતા લડ્યા, આપણે બધા સાથે મળી અને દેશ માટે નહોતા લડ્યા। ક્યાંક ને ક્યાંક છે એ આપણા આયોજનની અંદર પણ ખામી હતી। જો પ્લાસીના યુદ્ધની અંદર ખાલી બંગારાના પ્રત્યેક વ્યક્તિઓ જોડાઈ ગયા હોત તો પણ આ યુદ્ધ છે આપણે જીતી જાત। જરૂરી નથી કે જેને જે શસ્ત્રનો ઉપયોગ કરતા આવડે, જેવું ઇઝરાયલની અંદર એક યુદ્ધની અંદર થયું હતું કે ઇઝરાયલની અંદર જ્યારે એના વડાપ્રધાનને લાગ્યું કે આ યુદ્ધ આપણે હારવાની સ્થિતિની અંદર છીએ, તો એને પ્રજાને આગમન કર્યું કે જેની પાસે જે પણ શસ્ત્ર હોય એ લઈ અને સરહદ ઉપર યુદ્ધના મેદાને આવી જાય જેથી આપણો દેશ છે એ આપણે બચાવી શકીએ। ઇઝરાયલની દરેક પબ્લિકો જેટલે લોકો હતા એ લોકો બધા જ છે યુદ્ધના મેદાન ઉપર પહોંચી ગયા, અને સામેવાળો દેશ છે એણે જોયું કે આટલી બહોળી સંખ્યામાં લોકો કોઈને કોઈ શસ્ત્ર લઈને યુદ્ધના મેદાનની અંદર સામાન્ય પ્રજા આવે છે, ત્યારે એ દેશે યુદ્ધ છે એ પાછું ખેંચી લીધું। તો આને આપણે કહેવાય દેશ માટેની લાગણી। તો અહીંયા તો 40-50 હજાર લોકો યુદ્ધ કરતા હતા, એ સિવાયના તો કે 3-4 કરોડ લોકો રાહ જોતા હતા કે યુદ્ધનું પરિણામ શું આવે છે, રાજા છે એ જીતે છે કે હારે છે। એની બદલે સાથે મળી અને બધાએ સાથ દીધો હોત તો અંગ્રેજો છે એ ભારતની અંદર છે એ પગપેશો કરી શકત નહીં। આપણે આજે પ્લાસીનું યુદ્ધ અને બક્ષરના યુદ્ધ સુધી રાખશી, આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું। નમસ્તે।